ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ અનંત એજ્યુકેશનમાં. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં જોઈશું ધોરણ 10 વિજ્ઞાનના ચેપ્ટર નંબર 9 આનુવંશિકતા અને ઉદ્વિકાસના મોસ્ટ આઈએમપી પ્રશ્નો, જે તમને મે 2021ની બોર્ડની એક્ઝામમાં બહુ જ ઉપયોગી થવાના છે, એટલે વિડીયો પૂરેપૂરો જોવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, અન્ય ચેપ્ટરના આઈએમપી વિડીયોઝ તેમજ સ્ટડી ટિપ્સના વિડીયોઝ જો તમે નથી જોયા તો તમે ડિસ્ક્રિપ્શનમાં જાઓ, તમને બધા જ વિડીયોઝની લિંક મળી જશે. તેમજ વિદ્યાર્થી મિત્રો, આ ટેગ યાદ રાખજો, મે 2021 વિથ જીગર સર, એટલે કે મારી સાથે. જે તમે ગૂગલ તેમજ યુટ્યુબ પર સર્ચ કરશો તો તમને તમારી બોર્ડની એક્ઝામ માટેના ઇમ્પોર્ટન્ટ બધા જ વિડીયોઝ મળી જશે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં જોઈએ ગુણભાર. તો ટોટલ 5 ગુણનું આ ચેપ્ટર છે, તેમાંથી 1 ગુણના 3 પ્રશ્ન, એટલે કે હેતુલક્ષી માટે બહુ જ અગત્યનું ચેપ્ટર છે. તેમજ 2 ગુણના 1 પ્રશ્ન પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે બ્લુપ્રિન્ટ છે લેટેસ્ટ, એના પ્રમાણે આ ગુણભાર લખ્યો છે. તો હવે આપણે ટોપિક વાઇઝ જોઈ લઈએ. તો સૌથી પહેલો જે ટોપિક છે, પ્રજનન દરમિયાન ભિન્નતાઓનું સંચયન, જે કેન્સલ છે. ત્યારબાદ આનુવંશિકતા, તો તેમાં સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે પ્રશ્ન હોય તો એ છે, મનુષ્યમાં લિંગ નિશ્ચયની ઘટના સમજાવો, અથવા માનવના બાળકનું લિંગ નિશ્ચયન કેવી રીતે થાય છે. તો આ બહુ જ અગત્યનો પ્રશ્ન છે અને પૂછાઈ શકે તેવો પ્રશ્ન છે. ત્યારબાદ પ્રભાવી અને પ્રચ્છન્ન લક્ષણ એટલે શું. ત્યારબાદ મેન્ડલે પોતાના પ્રયોગ માટે વટાણાના છોડને શા માટે પસંદ કર્યો. ત્યારબાદ એક ક્વેશ્ચન છે, રમેશને 2 પુત્રીઓ છે, તેની પત્ની માયા ગર્ભવતી છે. રમેશની પુત્ર મહેચ્છાને લીધે માયાને સોનોગ્રાફી દ્વારા ગર્ભ પરીક્ષણ કરાવવા દબાણ કરે છે, તો એ પુત્ર કે પુત્રીના જન્મ માટે જવાબદાર કોણ? બરાબર. તો આ જે મનુષ્યનું લિંગ નિશ્ચયન છે એના આધારિત આ ક્વેશ્ચન છે. તો પુત્ર કે પુત્રીના જન્મ માટે પિતા જવાબદાર હોય છે. ત્યારબાદ રમેશની 2 પુત્રીના કિસ્સામાં કયું રંગસૂત્ર આનુવંશિકતાની દૃષ્ટિએ પ્રાપ્ત થયું નહોતું? તો 2 રંગસૂત્ર હોય, એક્સ અને વાય. બરાબર. તો જે છે આનો જે આન્સર છે, બીજાનો એ આન્સર તમારે મને નીચે કમેન્ટ કરવાનો છે. ત્યારબાદ ગર્ભ પરીક્ષણ ગેરકાયદેસર છે, શા માટે? બરાબર. ત્યારબાદ ઉદ્વિકાસમાંથી આનુવંશિક અને ઉપાર્જિત લક્ષણો વચ્ચેનો ભેદ જણાવો, પ્રત્યેકનું એક એક ઉદાહરણ આપો. ત્યારબાદ જાતિ નિર્માણ કેન્સલ છે. ત્યારબાદ ઉદ્વિકાસ અને વર્ગીકરણમાંથી સમમૂલક અને કાર્યસદસ અંગો એક એક ઉદાહરણ સાથે સમજાવો, ઇમ્પોર્ટન્ટ છે, તફાવત પણ પૂછાઈ શકે. ત્યારબાદ અશ્મિ કે જીવાશ્મ કે જીવાવશેષ એટલે શું? બરાબર. તો અશ્મિ એટલે શું એવું પણ પૂછાય, જીવાવશેષ એટલે શું એ પણ પૂછાઈ શકે. ત્યારબાદ લાસ્ટ જંગલી કોબીજનો ઉદ્વિકાસ સમજાવો અને નામ તમારે ખાસ યાદ રાખવાના છે. બરાબર. ત્યારબાદના જે ટોપિક છે, ઉદ્વિકાસને પ્રગતિને સમાન ન ગણવું જોઈએ. અને લાસ્ટ માનવ ઉદ્વિકાસ કેન્સલ છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા ટોપિકમાંથી આટલા ક્વેશ્ચન સૌથી પહેલાં કરવાના છે, પછી જ બીજા ક્વેશ્ચન કરજો. તો વિદ્યાર્થી મિત્રો, જે આ છે હેતુલક્ષી પ્રશ્નો માટે આ ચેપ્ટર અગત્યનું છે, તો માટે જ તમારા માટે મેં એક સિરીઝ બનાવી છે, જે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, MCQ વિથ જીગર સર. બરાબર. તો એમાં આ ચેપ્ટર આપણે કવર કરી લઈશું. તો એ સિરીઝ પણ જોતા રહેજો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ, એન્જોય.